પ્રાગોડ પંખી તણો અને હેતનો હેમાળો, બજરંગી લખમણ જતીએ તું હનુમંત હઠાળો. હે બજરંગદાસજી, શેની ઉપમા આપવી અમારે તને? એમાં આઠે પોરને ઉતરે તારે અંગે અંગ ઉમંગ, ભાગ્ય ખુલે તો ભેટતા એવો બગદાણે બજરંગ. પેરી ટૂંકી પોતડી અર્ધ ઉઘાડું અંગ, આઠે સીધી આંટા દે એવો બગદાણે બજરંગ. થયો નથી અને થાશે નહીં એવો કોઈ નવદૂત, કહેજે સીતારામને કે સોપે પાછો સપૂત, એવો આપણા બજરંગદાસ બાપલિયા. અને પરચા કહો તો મારો બાવલિયો ખાલી ખીચામાંથી અઢળક નાણું કાઢતો અને બાપા કહેતા કે આજ હાંજનું જમણ તારે અહીંયા કરવાનું, એટલે એને ન્યાજ કરવું પડતું, એ ઘરે ન જઈ શકતા. અને કોઈની ભરી બંદૂકે એમાંથી એ ફૂલડા ઉડાડતા, આ બજરંગદાસ બાપા. અને આપણે આજે એવા ઘણા પરચા સાંભળવાના છે, તો આ વિડિયાને છેલ્લે સુધી જરૂર જોજો. અને હા, બાપાએ દીક્ષા લીધી એની પહેલાં જ ઘણા એવા પરચાઓ છે. એમાંનો એક પ્રસંગ કે એક સાધુ કોને કહેવાય, આમાં સંતો બેઠા છે બજરંગદાસ બાપુ અમદાવાદ ગયેલા કોઈ વાસ્તુમાં કાર્યક્રમમાં, કોઈ ભક્તને કોઈ શિષ્યના ઘરે વાસ્તુનો પ્રસંગ, બીડું હોમાયું અને અહીંયા હરિહરનો હાથ પડ્યો અને બાપુને જમવા માટે આગ્રહ કર્યો. આ સત્ય ઘટના છે. અને બાપુએ કીધું કે વાલા મારે જમવું નથી, મારે હવે નીકળવું છે. બહુ તાણ કરી બાપુ રોકાણા નહીં. અને બાપુને એમ કહેવાય કે ડ્રાઈવરને એમ કીધું કે ગાડી તૈયાર કરો. ગાડી તૈયાર થઈ બાપુ ગાડીમાં બેહીન જીપ લઈને હાલતા થયા. અને હાલતા હાલતા વલભીપુર અને ધાંગળીની વચ્ચે જ્યાં ગાડી જતી હતી, બાવળની બે બાજુ કાંઠ છે તેથી સિંગલ રસ્તો હતો અને બરોબર બાવળની કાંઠમાંથી ગાડી ધીરે 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 હાલી જાય. એમાં બે બાયુની માથે લાકડાના ભારા અને બે બાયુ રસ્તા ઉપર હાલી જતી હતી. બાપાની નજર ગઈ એટલે હાથ કર્યો, ડ્રાઈવરને કીધું કે આયે ગાડી ઊભી રાખ, ઓલી દીકરીઓ જાય છે ન્યા. દીકરીના માથે ભારા હતા, ગાડી ઊભી રહી. અને બાપુએ દીકરીઓને બોલાવી કે બેટા અહીંયા આવો તો. ક્યાંથી આવો છો? કે બાપુ અમે સિંહોરથી આવ્યું છીએ. શું કામ? કે બાપુ અમે તો ગરીબ માણસો છીએ, આ લાકડા વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. એમ? એક લાકડાના ભારાના બેટા કેટલા મળે? કે 2 રૂપિયા 1.5 રૂપિયા બાપુ મળે. અને એમાંય ક્યારેક અમારા છોકરા ભૂખ્યા થયા હોય એ યાદ આવી જાય ને, તો શ્રીમંત માણસો અમને આઠાના હાટું અમને કગળાવતા હોય ત્યારે અમે 1.5 રૂપિયા પણ દઈને અમે વ્યાજ આવી. અને બાપુએ કીધું કે બેટા હાંજનું ટાણું છે, આખા દિનો એક જ ભારો વેચો છો? કે નહીં બાપુ, અમે હવારમાં આવ્યું હતું ને બપોરે એક એક ભારો વેચતું આવ્યું છીએ. બાપુએ કીધું કે એના કેટલા આવ્યા? તો એક બેને કીધું કે મારે 2 રૂપિયા આવ્યા અને બીજા બેને કીધું કે મારે 2.5 રૂપિયા. બેની ચૂંદડીની છેડે એ બાંધેલા હતા. બાપુએ કીધું કે તમારી પાસે છે? કે હા બાપુ અમારી પાસે છે, મને આપશો? તો બેનુએ કીધું કે બાપુ આપ કોણ છો? એ કે હું બગદાણાથી બજરંગદાસ બાવલિયો છું. દીકરીઓએ ભારાના માથેથી ઘા કરી નાખ્યા, હરખમાં આવીને ચૂંદડીની છેડે બાંધેલા હતા ને એ બાવલિયાના ચરણોમાં મૂકી અને દીકરીઓ ત્યાંથી હાલત્યું. થયું ભાઈ, દીકરીઓના પૈસા લીધા પછી ડ્રાઈવરનો મગજ જો. બાપુ આ તમે દીકરીના પરસેવાની કમાણી બિચારીની આખા આખા દિનની કમાણી તમે લઈ લીધી? કે બેટા હું કરું, મને ભૂખ લાગી છે. કે ઓઈલો તાણ કરી કરીને ખવડાતો હતો અને હવે રસ્તે ભૂખ લાગી ત્યારે દીકરીઓ પાસેથી લીધા? તેથી બજરંગદાસ બાપા મને તમને હૈયામાં કોતરી નાખે એવું બોલ્યાતા કે ભાઈ તમારામાં મારામાં એટલો ફેર છે કે સાંભળી લે, હું તો અમદાવાદ ગયા હતા એ માણસે એમ કહેવાય કે 1000 લાખો રૂપિયાના ખર્ચે એનો બંગલો બનાવ્યો હતો ને, એણે કાંઈ પરસેવાની કમાણીથી બંગલો બનાવ્યો હતો? અને મેં ક્યાંય પરસેવાની કમાણીથી બંગલા બનાવ્યાના દાખલા નથી જોયા. અને માની લે કે એને કેવી કમાણી કરીને બંગલો બનાવ્યો હોય અને જો એનું ભોજન કર્યું હોય અને એ ભોજન જો મારા કોઠામાં જાય ને તો મારું સાધુત્વ લાજે બાપ, મારું સાધુત્વ લાજે. પણ ગાંડા, એ બે દીકરીઓના તો કોરા પરસેવાની કમાણીનો રૂપિયો હતો ને. અને સાંભળ, આજ એની કમાણીનો રૂપિયો મારા કોઠામાં જાય, આજ પછી દીકરીઓને માથે ભારા લેવા પડે તો બાપ એનું ખાધું ન ખાધું કહેવાય, તો હું બજરંગદાસ બાવલિયો ન કહેવાય. બાપ બાવલિયો ન કહેવાય, હું આ દેશનો સંત છું, આ દેશનો સાધુ છું, બાપ સાધુ છું. આ એક સત્ય ઘટના હતી. અને આવી જ રીતે તેઓ ફરતા ફરતા સુરતના રસોઈ ગામ વેજલપુરના હનુમાનજી મંદિરે અને સુરતના અશ્વિની કુમાર જેવી જગ્યાએ રોકાતા. ત્યાંથી બાપુએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું, જેમાં વલભીપુર, ઢસા, પિથલપુર આ બધા ગામોમાં બાપુ ગયા હતા. અંતે તેઓ પાલિતાણાના વાળુકડ ગામના હનુમાનજી મંદિરે અને ત્યાંથી કણમોદર અને છેલ્લે તેઓ બગદાણા આવીને બસ ત્યાં જ રોકાઈ ગયા હવે. અને ત્યાં બાપાનો આશ્રમ સ્થપાયો. બાપા બગદાણા આવ્યા ત્યારે તેની ઉંમર હતી 41 વર્ષ.
અને બાપાએ ત્યાં બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ બગડેશ્વર મહાદેવ જોયા અને બાપા કાયમ માટે બગદાણામાં રોકાઈ ગયા. તેઓ 1941માં બગદાણા આવ્યા, પછી 1951માં આશ્રમની સ્થાપના કરી, 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું, 1960માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરાવી. એમાં ભારત ચીન યુદ્ધના સમયે દેશની સેનાને ફાળો પણ આપ્યો બાપુએ. ત્યારબાદ 1965માં આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્ધમાં દેશની સેનાને મદદ પણ આપી હતી બાપુએ. અને ત્યારબાદ ત્રીજી વખત 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત 3 વખત દેશની સેના અને સરકારને મદદ કરી, તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. બાપા વારંવાર એક જ વાક્ય જરૂર બોલતા કે જેવી મારી વાલાની મરજી હો. બાપાના બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓના કારણે ખૂબ જ રહેતી અને હાલ બગદાણા આશ્રમનો વહીવટ મંજી બાપાની દેખરેખ નીચે ચાલુ રહ્યો છે. તેઓ બજરંગદાસ બાપાના પરમ શિષ્ય છે અને હાલમાં કોઈ પણ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો નથી ફરતો. અને જો મિત્રો આ વિડીયો તમે આખો સાંભળ્યો હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખજો, અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી આવા જ નવા સાહિત્યના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરજો. ધન્યવાદ.